એસિડ, બેઝ અને ક્ષાર. જલીય દ્રાવણમાં H3O+ ની સાંદ્રતા મોલારિટીમાં pH બરાબર ઋણ log H3O+ ની સાંદ્રતા બેઝ 10. જલીય દ્રાવણની pH 10 ની ઋણ 6 ઘાત. pH બરાબર ઋણ log 10 ની ઋણ 6 ઘાત બેઝ 10 બરાબર 6 log 10 બેઝ 10 બરાબર 6. 6 10 ની ઋણ 5 ઘાત pH બરાબર ઋણ log 10 ની ઋણ 5 ઘાત બેઝ 10 બરાબર 5 log 10 બેઝ 10 બરાબર 5. 5 10 ની ઋણ 4 ઘાત pH બરાબર ઋણ log 10 ની ઋણ 4 ઘાત બેઝ 10 બરાબર 4 log 10 બેઝ 10 બરાબર 4. 4 10 ની ઋણ 3 ઘાત pH બરાબર ઋણ log 10 ની ઋણ 3 ઘાત બેઝ 10 બરાબર 3 log 10 બેઝ 10 બરાબર 3. 3 10 ની ઋણ 2 ઘાત pH બરાબર ઋણ log 10 ની ઋણ 2 ઘાત બેઝ 10 બરાબર 2 log 10 બેઝ 10 બરાબર 2. 2 10 ની ઋણ 1 ઘાત pH બરાબર ઋણ log 10 ની ઋણ 1 ઘાત બેઝ 10 બરાબર 1 log 10 બેઝ 10 બરાબર 1. 1 10 ની 0 ઘાત બરાબર 1 pH બરાબર ઋણ log 10 ની 0 ઘાત બેઝ 10 બરાબર 0 log 10 બેઝ 10 બરાબર 0. 0 H3O+ ની સાંદ્રતામાં વધારો, pH માં ઘટાડો. આ કોષ્ટક પરથી કહી શકાય છે કે એસિડિક જલીય દ્રાવણમાં H3O+ ની સાંદ્રતાનું મૂલ્ય 10 ની ઋણ 7 ઘાત મોલરથી વધુ હોવાથી તેની pH નું મૂલ્ય 7 કરતા ઓછું હોય છે. એટલે કે એસિડિક જલીય દ્રાવણ માટે H3O+ ની સાંદ્રતા ઇઝ ગ્રેટર ધેન 10 ની ઋણ 7 ઘાત મોલર અને pH ઇઝ લેસ ધેન 7. એસિડિક જલીય દ્રાવણમાં H3O+ ની સાંદ્રતા વધે તેમ દ્રાવણની એસિડિકતા વધે છે અને pH ઘટે છે. આનાથી ઉલટું H3O+ ની સાંદ્રતા ઘટે તેમ દ્રાવણની એસિડિકતા ઘટે છે અને pH વધે છે. આથી કહી શકાય કે 4 pH વાળા જલીય દ્રાવણ કરતા 2 pH વાળું જલીય દ્રાવણ વધુ એસિડિક હોય છે. હવે pH ની જેમ જલીય દ્રાવણમાં રહેલા OH માઇનસ ની સાંદ્રતાને POH વડે દર્શાવી શકાય છે. ગાણિતિક રીતે જલીય દ્રાવણમાંના OH માઇનસ ની મોલર સાંદ્રતાના 10 ના આધારના ઋણ લઘુ ગુણકને તે દ્રાવણની POH કહે છે. સૂત્ર સ્વરૂપે લખીએ તો POH બરાબર ઋણ log OH માઇનસ ની સાંદ્રતા બેઝ 10. આપણે જાણીએ છીએ કે 298 કેલ્વિન તાપમાને નિસ્યંદિત પાણીમાં H3O+ ની સાંદ્રતા બરાબર OH- ની સાંદ્રતા બરાબર 1.0 ગુણ્યા 10 ની ઋણ 7 ઘાત મોલર માટે H3O+ ની સાંદ્રતા ગુણ્યા OH- ની સાંદ્રતા બરાબર 1.0 ગુણ્યા 10 ની ઋણ 7 ઘાત ગુણ્યા 1.0 ગુણ્યા 10 ની ઋણ 7 ઘાત મોલર માટે H3O+ ની સાંદ્રતા ગુણ્યા OH- ની સાંદ્રતા બરાબર 10 ની ઋણ 14 ઘાત મોલર. બંને બાજુ લોગ લેતા માટે લોગ છગડીયા કૌંસમાં H3O+ ની સાંદ્રતા ગુણ્યા OH- ની સાંદ્રતા બેઝ 10 બરાબર લોગ 10 ની ઋણ 14 ઘાત બેઝ 10 માટે લોગ
H3O प्लस की सांद्रता बेस 10 वत्ता लॉग OH माइनस की सांद्रता बेस 10 बराबर ऋण 14 लॉग 10 बेस 10 माटे लॉग H3O प्लस की सांद्रता बेस 10 वत्ता लॉग OH माइनस की सांद्रता बेस 10 बराबर ऋण 14 माटे ऋण लॉग H3O प्लस की सांद्रता बेस 10 ओछा लॉग OH माइनस की सांद्रता बेस 10 बराबर 14 माटे pH वत्ता pOH बराबर 14 कारण के ऋण लॉग H3O प्लस की सांद्रता बेस 10 बराबर pH अने ऋण लॉग OH माइनस की सांद्रता बेस 10 बराबर pOH हवे बेसिक जलीय द्रावण में OH माइनस की सांद्रता 10 नी ऋण 7 घात करता वधारीए तो pH में केवो फेरफार थाय ते कोष्टक द्वारा जोईए जलीय द्रावण में OH माइनस की सांद्रता मोलारिटी में pOH बराबर ऋण लॉग OH माइनस की सांद्रता बेस 10 जलीय द्रावण नी pOH जलीय द्रावण नी pH 10 नी ऋण 6 घात pOH बराबर ऋण लॉग 10 नी ऋण 6 घात बेस 10 बराबर 6 लॉग 10 बेस 10 बराबर 6 6 8 10 नी ऋण 5 घात pOH बराबर ऋण लॉग 10 नी ऋण 5 घात बेस 10 बराबर 5 लॉग 10 बेस 10 बराबर 5 5 9 10 नी ऋण 4 घात pOH बराबर ऋण लॉग 10 नी ऋण 4 घात बेस 10 बराबर 4 लॉग 10 बेस 10 बराबर 4 4 10 10 नी ऋण 3 घात pOH बराबर ऋण लॉग 10 नी ऋण 3 घात बेस 10 बराबर 3 लॉग 10 बेस 10 बराबर 3 3 11 10 नी ऋण 2 घात pOH बराबर ऋण लॉग 10 नी ऋण 2 घात बेस 10 बराबर 2 लॉग 10 बेस 10 बराबर 2 2 12 10 नी ऋण 1 घात pOH बराबर ऋण लॉग 10 नी ऋण 1 घात बेस 10 बराबर 1 लॉग 10 बेस 10 बराबर 1 1 13 10 नी 0 घात बराबर 1 pOH बराबर ऋण लॉग 10 नी 0 घात बेस 10 बराबर 0 लॉग 10 बेस 10 बराबर 0 0 14 આ કોષ્ટક પરથી કહી શકાય કે બેઝિક જલીય દ્રાવણમાં OH માઇનસની સાંદ્રતાનું મૂલ્ય 10 ની ઋણ 7 ઘાત મોલરથી વધુ હોવાથી તેની pOH નું મૂલ્ય 10 ની ઋણ 7 ઘાત કરતા ઓછું અને pH નું મૂલ્ય 7 કરતા વધુ હોય છે એટલે કે બેઝિક જલીય દ્રાવણ માટે OH માઇનસની સાંદ્રતા ઇઝ ગ્રેટર ધેન 10 ની ઋણ 7 ઘાત મોલર pOH ઇઝ લેસ ધેન 7 અને pH ઇઝ ગ્રેટર ધેન 7 બેઝિક જલીય દ્રાવણમાં OH માઇનસની સાંદ્રતા વધે તેમ દ્રાવણની બેઝિકતા વધે છે અને pOH ઘટે છે તથા pH વધે છે તેનાથી ઉલટું OH માઇનસની સાંદ્રતા ઘટે તેમ દ્રાવણની બેઝિકતા ઘટે છે તથા pOH વધે છે અને pH ઘટે છે આથી 9 pH વાળા જલીય દ્રાવણ કરતા 12 pH વાળું જલીય દ્રાવણ વધુ બેઝિક હોય છે આપણે અગાઉ ચર્ચા કરી તે મુજબ 298 કેલ્વિન તાપમાને નિસંદિત પાણીમાં H3O પ્લસની સાંદ્રતા બરાબર OH માઇનસની સાંદ્રતા
बराबर 1.0 गुणिया 10^7 घात मोलर होवाथी निसेंदित पानीनी पीएच 7 थाय। आम तटस्थ जलीय द्रावणनी पीएच 7 जेटली होय छे। आम पीएच मापक्रमनी समग्र चर्चा ने अंते कही शकाय के पीएच मापक्रम 0-14 सुधी विस्तरेलो छे, जे आकृति परथी जोई शकाय छे। हवे पीएच मापक्रमनी मर्यादा जोईए। पीएच मापक्रम मात्र जलीय द्रावणोने ज लागू पड़े छे। पीएच मापक्रम H3O प्लस नी 1 मोलर थी ओछी सांद्रता धरावता जलीय द्रावणोने ज लागू पड़े छे। आथी पीएच मापक्रम 0-14 अंक दर्शावे छे। हवे आपणे पीएच केवी रीते मापी शकाय तेनो अभ्यास करिए। जलीय द्रावणनो अंदाजित पीएच गाळो मापवा माटे लिटमस पेपर, अंदाजित पीएच मापवा माटे पीएच पेपर अथवा सार्वत्रिक सूचक अने चोक्कस पीएच मापवा माटे पीएच मीटर नामना साधननो उपयोग थाय छे। जलीय द्रावणनो अंदाजित पीएच गाळो मापवा माटे लाल अने भूरा लिटमस पेपर वपराय छे। जो जलीय द्रावणमां भूरू लिटमस पेपर नाखता लिटमस पेपर लाल बने तो ते द्रावण एसिडिक छे तेम कहेवाय। आवा द्रावणनुं पीएच मूल्य 0-7 नी वच्चे गणी शकाय। जो जलीय द्रावणमां लाल लिटमस पेपर नाखता लिटमस पेपर भूरू बने तो ते द्रावण बेजिक छे तेम कहेवाय। आवा द्रावणनुं पीएच मूल्य 7-14 नी वच्चे गणी शकाय। जो लाल के भूरा लिटमस पेपर पर कोई असर थाय नहीं तो द्रावण तटस्थ छे तेम कहेवाय। आवा द्रावणनुं पीएच मूल्य 7 होय छे। उद्योगोमां केटलीक प्रक्रियाओ माटे एसिडिक के बेजिक माध्यम महत्वनुं होय छे। आवा समये द्रावणना स्वभावनी चकासणी करवा माटे लिटमस पेपर वधु उपयोगी बने छे। हवे जलीय द्रावणनी अंदाजित पीएच मापवा माटे पीएच पेपर अथवा सार्वत्रिक सूचकनो उपयोग थाय छे। लिटमस पेपरनी जेम जे द्रावणनी अंदाजित पीएच जाणवी होय ते द्रावणमां पीएच पेपर ने मोड़वा मळे छे। सामान्य रीते पीएच पेपर अति आछा पीळा रंगनुं होय छे। पीएच पेपरना रंगमां थता फेरफारनी नोंध परथी द्रावणनी पीएच नक्की करी शकाय छे। जो पीएच पेपरने जलीय द्रावणमां मोड़ता पीएच पेपर गुलाबी रंगनुं बने तो ते द्रावणनी अंदाजित पीएच 2 हशे एम कही शकाय। जो पीएच पेपर मेहंदी रंगनुं बने तो ते द्रावणनी पीएच नुं अंदाजित मूल्य 7 थशे। तेज रीते जो पीएच पेपर वादळी रंगनुं बने तो ते द्रावणनी पीएच नुं अंदाजित मूल्य 10 थशे। હવે પીએચ જાણવા સાર્વત્રિક સૂચકનો ઉપયોગ જોઈએ। જે દ્રાવણની પીએચ જાણવી હોય તે દ્રાવણમાં સાર્વત્રિક સૂચકના 1-2 ટીપા નાખવામાં આવે છે। તે દરમિયાન દ્રાવણના જોવા મળતા રંગ પરથી દ્રાવણની પીએચ નક્કી કરી શકાય છે। કયો રંગ આવે છે તે નોંધી દ્રાવણની પીએચ કેટલી સમજવી તેની માહિતી સૂચકની શીશી ઉપર દર્શાવેલ રંગ સાથે સરખાવી તેને અનુરૂપ પીએચ જેટલી ગણવામાં આવે છે। ઉદ્યોગોમાં રાસાયણિક અને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન દ્રાવણની અંદાજિત પીએચ માપવા માટે પીએચ પેપર અને
સાર્વત્રિક સૂચકનો વિશેષ ઉપયોગ થાય છે. હવે જલીય દ્રાવણની પીએચનું ચોક્કસ મૂલ્ય માપવા માટે પીએચ મીટર તરીકે ઓળખાતા સાધનનો ઉપયોગ થાય છે. જે દ્રાવણની પીએચનું ચોક્કસ મૂલ્ય માપવું હોય તે દ્રાવણમાં પીએચ મીટરના બંને વીજ ધ્રુવોને ડૂબાડવામાં આવે છે. તે સમયે પીએચ મીટરનો કાંટો જે આંક દર્શાવે તે જે તે દ્રાવણની ચોક્કસ પીએચ સૂચવે છે. રાસાયણિક ઉદ્યોગો માટે પીએચ મીટર આવશ્યક સાધન છે. હવે રોજિંદા જીવનમાં પીએચનું મહત્વ સમજીએ. સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્વ. મનુષ્ય શરીરમાં થતી દેહધાર્મિક ક્રિયાઓ 7.0 થી 7.8 પીએચ ગાળામાં થાય છે. અન્ય સજીવો પીએચનો વધુ ફેરફાર સહન કરી શકતા નથી. દાખલા તરીકે 5.6 થી ઓછી પીએચ ધરાવતા એસિડ વર્ષાનું પાણી જ્યારે નદી કે તળાવ જેવા જળાશયોમાં ભળે છે ત્યારે તેમાંના પાણીની પીએચ ઘટે છે. આથી આ જળાશયોમાંની માછલીઓ, સૂક્ષ્મજીવો અને જલજ વનસ્પતિઓ જેવી જલીય જીવસૃષ્ટિનું અસ્તિત્વ જોખમાય છે. ખોરાકના પાચનમાં પીએચનું મહત્વ. આપણે જાણીએ છીએ તેમ ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ ભજવે છે. જઠરમાં ખોરાક પ્રવેશવાની સાથે જઠરમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ સ્ત્રવે છે જે ખોરાકમાં ભળે છે. પરિણામે પીએચ 1 થી 3 ની વચ્ચે બદલાતી રહે છે. પીએચના આટલા ઓછા મૂલ્યે જઠરમાં પેપ્સિન નામનો ઉત્સેચક સક્રિય બને છે જે ખોરાકમાંના પ્રોટીનનું પાચન કરવામાં મદદરૂપ થાય છે. માંસ, ઈંડા, માછલી જેવા ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ સવિશેષ હોય છે. આ ખોરાકના પાચન માટે જઠરમાં એચસીએલ વધુ પ્રમાણમાં સ્ત્રવે છે જેના કારણે જઠરમાં દુખાવો તથા બળતરા થાય છે જેને આપણે એસિડિટી કહીએ છીએ. એસિડિટીના ઉપચાર માટે બેઝિક પદાર્થો લેવામાં આવે છે. તે પ્રતિ એસિડ પદાર્થો તરીકે ઓળખાય છે. તે જઠરમાં રહેલા વધારાના એસિડનું તટસ્થીકરણ કરે છે. પ્રતિ એસિડ પદાર્થો તરીકે વિશેષ પ્રમાણમાં ખાવાનો સોડા અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત કેલ્શિયમ કાર્બોનેટ અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ પ્રતિ એસિડ પદાર્થો તરીકે જાણીતા છે. જમીનમાં પીએચનું મહત્વ. જે જમીનની પીએચ 6.5 થી 7.3 ની વચ્ચે હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારા થાય છે. 6.5 થી ઓછા પીએચ મૂલ્યવાળી જમીનને એસિડિક જમીન કહેવાય છે. આ જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં લાઇમ CaO ઉમેરે છે. જો જમીનની પીએચનું મૂલ્ય 7.3 થી વધુ હોય તો તે જમીનને આલ્કલાઇન જમીન કહે છે. આ જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં જીપ્સમ CaSO4 2H2O ઉમેરે છે. દાંતનું ક્ષયન રોકવામાં પીએચનું મહત્વ. જ્યારે મોંના અંદરના ભાગની પીએચ 5.5 કરતા ઓછી હોય ત્યારે દાંતનું ક્ષયન થાય છે. દાંતનું બહારનું આવરણ કેલ્શિયમ ફોસ્ફેટ CA3 PO42 જેવા કઠિન પદાર્થનું બનેલું હોય છે. તે પાણીમાં ઓગળતું નથી પણ મોંના અંદરના ભાગની પીએચ 5.5 કરતા ઓછી થાય ત્યારે ક્ષયિત થાય છે, એટલે કે તેમાં સડો ઉત્પન્ન થાય છે. જમ્યા બાદ મોંમાં રહેલા ખોરાકના કણો તથા શર્કરાનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈ એસિડ પેદા થાય છે. તે મોંના અંદરના ભાગની પીએચ ઘટાડે છે.
તેથી દાંતનું ક્ષયન થાય છે. આ મુશ્કેલીથી બચવા માટે જમ્યા બાદ પાણી વડે કોગળા કરી દાંત સાફ કરવાની સુટેવ પાડવી જોઈએ. દાંતની સફાઈ માટે ઉપયોગમાં લેવાતા દંતમંજન પાવડર તથા પેસ્ટ સામાન્ય રીતે બેઝિક સ્વભાવ ધરાવતા હોય છે. તે મોંના અંદરના ભાગમાં ઉત્પન્ન થયેલ એસિડને તટસ્થ કરી દાંતને ક્ષયનથી બચાવે છે. મધમાખીના ડંખની અસરના ઉપચારમાં આપણને સામાન્ય અનુભવ છે કે લાલ કીડી ચટકો ભરે છે ત્યારે આપણને તે સ્થાને બળતરા થાય છે. તેનું કારણ કીડી દ્વારા આપણા શરીરમાં ફોર્મિક એસિડ દાખલ કરાય છે. તેવી જ રીતે મધમાખી આપણને ડંખ મારે છે ત્યારે ડંખના સ્થાને દુખાવો અને ખૂબ જ બળતરા થાય છે. ઉપરાંત ડંખના સ્થાનની આસપાસ સોજો આવે છે, કારણ કે મધમાખીના ડંખ દ્વારા એસિડિક સ્વભાવ ધરાવતો ઝેરી પદાર્થ મેલિટિન આપણા શરીરમાં દાખલ થાય છે. આ મેલિટિન 26 એમિનો એસિડ ધરાવતો પોલીપેપ્ટાઇડ છે. આપણે જાણીએ છીએ કે એમિનો એસિડ એ પ્રોટીનનો પાયાનો એકમ છે. મધમાખીના ડંખની અસરમાં રાહત મેળવવા માટે ખાવાના સોડા જેવા બેઝિક પદાર્થના જલીય દ્રાવણને ડંખની આસપાસ ભાગમાં લગાવવામાં આવે છે, જે એસિડિક વિષનું તટસ્થીકરણ કરે છે. હવે આપણે પીએચના આધારે એસિડ અને બેઝની સાંદ્રતાની સરખામણી કરીએ. સૌપ્રથમ બે જુદી જુદી પીએચ ધરાવતા બે એસિડિક જલીય દ્રાવણો એ અને બીની એસિડિકતાની સરખામણી કરીએ. ધારો કે જલીય દ્રાવણ એ ની પીએચ 5 અને જલીય દ્રાવણ બી ની પીએચ 6 છે, તથા દ્રાવણ એ માં H3O+ ની સાંદ્રતા 10^5 મોલર અને દ્રાવણ બી માં H3O+ ની સાંદ્રતા 10^6 મોલર છે. આ માહિતી પરથી આપણે એમ કહી શકીએ કે જલીય દ્રાવણ એ ની પીએચ દ્રાવણ બી ની પીએચ કરતા 1 ઓછી છે. આથી દ્રાવણ એ માં H3O+ ની સાંદ્રતા દ્રાવણ બી કરતા 10^5 × 10^6 = 10^6 × 10^5 = 10^5 = 10^1 = 10 ગણી વધુ છે. તેવી જ રીતે જલીય દ્રાવણ એ ની પીએચ 1 અને જલીય દ્રાવણ બી ની પીએચ 6 છે. આથી દ્રાવણ એ માં H3O+ ની સાંદ્રતા 10^1 મોલર અને દ્રાવણ બી માં H3O+ ની સાંદ્રતા 10^6 મોલર થશે. આ માહિતી પરથી કહી શકાય કે જલીય દ્રાવણ બી કરતા જલીય દ્રાવણ એ ની પીએચ 5 વધુ છે. આથી દ્રાવણ એ માં H3O+ ની સાંદ્રતા દ્રાવણ બી કરતા 10^1 = 10^6 = 10^6 = 10^1 = 1,00,000 ગણી વધુ છે. આ જ પ્રમાણે ધારો કે જલીય દ્રાવણ એ ની પીએચ 2 તથા જલીય દ્રાવણ બી ની પીએચ 4.5 હોય તો દ્રાવણ એ માં H3O+ ની સાંદ્રતા 10^2 મોલર અને દ્રાવણ બી માં H3O+ ની સાંદ્રતા 10^4.5 મોલર થશે. એટલે કે જલીય દ્રાવણ એ ની પીએચ જલીય દ્રાવણ બી ની પીએચ કરતા 2.5 ઓછી છે. આથી દ્રાવણ એ માં H3O+ ની સાંદ્રતા દ્રાવણ બી કરતા 10^2 = 10^4.5 = 10^2 = 10^2
2.5 घात बराबर एंटी लॉग 2.5 बराबर 316.2 गणी वधु छे। अहीं एंटी लॉग 2.5 केम लेवाना? तो आपणे जाणीए छीए के कोई संख्याना लॉगनो एंटी लॉग लेवाथी ते संख्या पोते मळे छे। आ अनुसार 10 ની 2.5 ઘાત બરાબર એન્ટી લોગ લોગ 10 ની 2.5 ઘાત બેઝ 10 લખી શકાય। આથી 10 ની 2.5 ઘાત બરાબર એન્ટી લોગ 2.5 લોગ 10 બેઝ 10 બરાબર એન્ટી લોગ 2.5 કૌંસમાં 1 બરાબર એન્ટી લોગ 2.5 થાય। આમ આ માહિતી પરથી કહી શકાય કે બે એસિડિક જલીય દ્રાવણોની પીએચ વચ્ચેનો તફાવત એક્સ હોય તો ઓછી પીએચવાળા દ્રાવણમાં H3O પ્લસની સાંદ્રતા વધુ પીએચવાળા દ્રાવણ કરતાં 10 ની એક્સઘાત અથવા એન્ટીલોગ એક્સ ગણી વધારે હોય, એટલે કે તે દ્રાવણ 10 ની એક્સઘાત અથવા એન્ટીલોગ એક્સ ગણું વધુ એસિડિક હોય છે। આ જ પ્રમાણે જુદી જુદી પીએચ ધરાવતા બે બેઝિક દ્રાવણો એ અને બીની બેઝિકતાની સરખામણી કરીએ। ધારો કે જલીય દ્રાવણ એની પીએચ 12 અને જલીય દ્રાવણ બીની પીએચ 13 છે। આથી દ્રાવણ એની પીઓએચ 2 અને દ્રાવણ બીની પીઓએચ 1 છે, તેથી દ્રાવણ એમાં OH- ની સાંદ્રતા 10 ની ઋણ 2 ઘાત મોલર અને દ્રાવણ બીમાં OH- ની સાંદ્રતા 10 ની ઋણ 1 ઘાત મોલર છે। અહીં આપણે જોઈ શકીએ છીએ કે દ્રાવણ બીની પીએચ દ્રાવણ એની પીએચ કરતાં 1 વધુ છે, આથી દ્રાવણ બીમાં OH- ની સાંદ્રતા દ્રાવણ કરતાં 10 ની ઋણ 1 ઘાત છેદમાં 10 ની ઋણ 2 ઘાત બરાબર 10 ની 2 ઘાત છેદમાં 10 ની 1 ઘાત બરાબર 10 ગણી વધુ છે। આવી જ રીતે ધારો કે જલીય દ્રાવણ એની પીએચ 8.9 અને જલીય દ્રાવણ બીની પીએચ 11.5 છે। આથી દ્રાવણ એની પીઓએચ 5.1 અને દ્રાવણ બીની પીઓએચ 2.5 છે। આથી દ્રાવણ એમાં OH- ની સાંદ્રતા 10 ની ઋણ 5.1 ઘાત મોલર અને દ્રાવણ બીમાં OH ની સાંદ્રતા 10 ની ઋણ 2.5 મોલર થશે। અહીં આપણે જોઈ શકીએ છીએ કે જલીય દ્રાવણ બીની પીએચ દ્રાવણ એ કરતાં 2.6 વધુ છે, આથી દ્રાવણ બીમાં OH- ની સાંદ્રતા દ્રાવણ એ કરતાં 10 ની 2.6 ઘાત બરાબર એન્ટીલોગ 2.6 બરાબર 398.1 ગણી વધુ હોય। આ માહિતી પરથી કહી શકાય કે બે બેઝિક જલીય દ્રાવણોની પીએચ વચ્ચેનો તફાવત એક્સ હોય તો વધુ પીએચવાળા દ્રાવણમાં OH- ની સાંદ્રતા ઓછી પીએચવાળા દ્રાવણ કરતાં 10 ની એક્સઘાત અથવા એન્ટીલોગ એક્સ ગણી વધારે હોય છે, એટલે કે તે દ્રાવણ 10 ની એક્સઘાત અથવા એન્ટીલોગ એક્સ ગણું વધુ બેઝિક હોય છે। હવે આપણે પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ વિશે અભ્યાસ કરીએ। વિદ્યાર્થી મિત્રો, પ્રયોગશાળામાં વપરાતા હાઇડ્રોક્લોરિક એસિડ HCl, સલ્ફ્યુરિક એસિડ H2SO4 અને નાઇટ્રિક એસિડ જેવા ખનિજ એસિડને પાણીમાં ઓગાળતા તેનું સંપૂર્ણ આયનીકરણ થાય છે। આથી આવા એસિડ પદાર્થોને પ્રબળ એસિડ તરીકે ઓળખવામાં આવે છે। પ્રબળ એસિડના જલીય દ્રાવણમાં બધો જ દ્રાવ્ય પદાર્થ તેના આયન સ્વરૂપે હોય છે, એટલે કે બધો જ દ્રાવ્ય પદાર્થ H3O પ્લસમાં આયનીકરણ પામેલો હોય છે। દાખલા તરીકે HCl એક્વિયસ વત્તા H2O લિક્વિડ ગીવ્સ H3O પ્લસ એક્વિયસ વત્તા Cl માઇનસ એક્વિયસ। આમ 1 મોલર HCl ના જલીય દ્રાવણમાં
H3O પ્લસ અને Cl માઇનસ ની સાંદ્રતા 1 મોલર હોય છે તેવી જ રીતે H2SO4 એક્વિયસ વત્તા 2H2O લિક્વિડ ગિવ્સ 2H3O પ્લસ એક્વિયસ વત્તા SO4 માઇનસ 2 એક્વિયસ આમ 1 મોલર H2SO4 ના જલીય દ્રાવણમાં H3O પ્લસ અને SO4 માઇનસ 2 ની સાંદ્રતા અનુક્રમે 2 મોલર અને 1 મોલર છે કારણ કે 1 મોલર H2SO4 ના આયનીકરણથી 2 મોલ H3O પ્લસ બને છે આપણા રોજિંદા જીવનમાં વપરાતા પદાર્થો જેવા કે વિનેગરમાં એસિટિક એસિડ દહીં છાશ વગેરેમાં લેક્ટિક એસિડ લીંબુ નારંગીમાં સાઇટ્રિક એસિડ આમલીમાં ટાર્ટરિક એસિડ તેમજ ટામેટામાં રહેલા ઓક્ઝેલિક એસિડ જેવા એસિડને પાણીમાં ઓગળતા તેનું આંશિક અથવા અપૂર્ણ આયનીકરણ થાય છે આથી આવા એસિડને નિર્બળ એસિડ કહે છે દાખલા તરીકે 1 મોલર CH3COOH એસિટિક એસિડના જલીય દ્રાવણમાં H3O પ્લસની સાંદ્રતા 1 મોલર હોતી નથી પણ આશરે 2-3% જેટલી ખૂબ જ ઓછી હોય છે નિર્બળ એસિડના જલીય દ્રાવણમાં દ્રાવ્યનો અલ્પ જથ્થો જ H3O પ્લસમાં આયનીકરણ પામેલો હોય છે બાકીનો જથ્થો અવિયોજિત સ્વરૂપે જ રહે છે પ્રયોગશાળામાં એસિડ માટે સાંદ્ર અને મંદ એમ શબ્દો વધુ વપરાય છે દાખલા તરીકે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ મંદ સલ્ફ્યુરિક એસિડ સાંદ્ર નાઇટ્રિક એસિડ અને મંદ નાઇટ્રિક એસિડ વગેરે સાંદ્ર એસિડમાં દ્રાવ્ય પદાર્થનું પ્રમાણ વિશેષ હોય છે જ્યારે મંદ એસિડમાં ખૂબ જ ઓછું હોય છે બજારમાં 35-38% સાંદ્રતાવાળો HCl 98% સાંદ્રતાવાળો H2SO4 70-72% સાંદ્રતાવાળો HNO3 અને 100% સાંદ્રતાવાળો CH3COOH ઉપલબ્ધ છે આ એસિડના મંદ દ્રાવણ બનાવવા માટે 3 ભાગ પાણી લઈ તેમાં 1 ભાગ એસિડ ઉમેરવામાં આવે છે પ્રબળ અને નિર્બળ એમ બંને પ્રકારના એસિડ સાંદ્ર અથવા મંદ હોઈ શકે છે અહીં એ બાબત અગત્યની છે કે પ્રબળ અને નિર્બળ એ એસિડના આયનીકરણ પર આધારિત પ્રકાર છે જ્યારે સાંદ્ર અને મંદ તેમની માત્રા અથવા ઓગાળેલા પદાર્થનું પ્રમાણ દર્શાવે છે ચાલો હવે પ્રબળ અને નિર્બળ બેઝ વિશે માહિતી મેળવીશું જે બેઝને પાણીમાં ઓગાળતા તેમનું સંપૂર્ણ આયનીકરણ થાય છે તેવા બેઝને પ્રબળ બેઝ કહે છે દાખલા તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH પ્રબળ બેઝના જલીય દ્રાવણમાં બધો જ દ્રાવ્ય પદાર્થ OH-માં આયનીકરણ પામેલો હોય છે જેમ કે NaOH એક્વિયસ ગિવ્સ Na પ્લસ એક્વિયસ વત્તા OH-માઇનસ એક્વિયસ આમ 1 મોલર NaOH ના જલીય દ્રાવણમાં Na પ્લસ અને OH-માઇનસ ની સાંદ્રતા 1 મોલર હોય છે જે બેઝને પાણીમાં ઓગાળતા તેનું આંશિક આયનીકરણ થાય છે તેને નિર્બળ બેઝ કહે છે દાખલા તરીકે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2 નિર્બળ બેઝના જલીય દ્રાવણમાં દ્રાવ્યનો અલ્પ જથ્થો જ OH-માં આયનીકરણ પામેલો હોય છે દાખલા તરીકે 1 મોલર NH4OH ના જલીય દ્રાવણમાં OH-ની સાંદ્રતા 1 મોલર ઓછી નથી પણ ખૂબ જ ઓછી હોય છે ચાલો હવે તટસ્થીકરણ પ્રક્રિયા વિશે અભ્યાસ કરીએ આપણે જાણીએ છીએ કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે તે પ્રક્રિયાને
તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે, જેમ કે HCl એક્વિયસ પ્રબળ એસિડ વત્તા NaOH એક્વિયસ પ્રબળ બેઝ ગીવ્સ NaCl એક્વિયસ ક્ષાર વત્તા H2O લિક્વિડ પાણી. HNO3 એક્વિયસ પ્રબળ એસિડ વત્તા KOH એક્વિયસ પ્રબળ બેઝ ગીવ્સ KNO3 એક્વિયસ ક્ષાર વત્તા H2O લિક્વિડ પાણી. આ બંને પ્રક્રિયાઓમાં ઉત્પન્ન થતા ક્ષાર NaCl અને KNO3 જલ વિભાજન પામતા નથી, આથી તેમના જલીય દ્રાવણની પીએચ 7 હોય છે. આમ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના તટસ્થીકરણથી ઉત્પન્ન થતા ક્ષારના જલીય દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે. તેવી જ રીતે H2CO3 એક્વિયસ નિર્બળ એસિડ વત્તા 2NaOH એક્વિયસ પ્રબળ બેઝ ગીવ્સ Na2CO3 એક્વિયસ ક્ષાર વત્તા 2H2O લિક્વિડ પાણી. CH3COOH એક્વિયસ નિર્બળ એસિડ વત્તા NaOH એક્વિયસ પ્રબળ બેઝ ગીવ્સ CH3COONa એક્વિયસ ક્ષાર વત્તા H2O લિક્વિડ પાણી. આ બંને પ્રક્રિયાઓમાં ઉત્પન્ન થતા ક્ષાર Na2CO3 અને CH3COONa પાણીમાં જળ વિભાજન પામી OH- ઉત્પન્ન કરતા હોવાથી તેમનું જલીય દ્રાવણ બેઝિક સ્વભાવ ધરાવે છે, આથી તેમના જલીય દ્રાવણની પીએચ 7 કરતા વધુ હોય છે. દાખલા તરીકે Na2CO3 એક્વિયસ આયનીકરણ ગીવ્સ 2Na+ એક્વિયસ વત્તા CO3- 2 એક્વિયસ. CO3- 2 એક્વિયસ વત્તા H2O લિક્વિડ જળ વિભાજન ગીવ્સ HCO3- એક્વિયસ વત્તા OH- એક્વિયસ. CH3COONa એક્વિયસ આયનીકરણ ગીવ્સ CH3COO- એક્વિયસ વત્તા Na+ એક્વિયસ. CH3COO- એક્વિયસ વત્તા H2O લિક્વિડ જળ વિભાજન ગીવ્સ CH3COOH એક્વિયસ વત્તા OH- એક્વિયસ. આમ નિર્બળ એસિડ અને પ્રબળ બેઝના તટસ્થીકરણથી ઉત્પન્ન થતા ક્ષારનું દ્રાવણ બેઝિક સ્વભાવ ધરાવે છે. HCl એક્વિયસ પ્રબળ એસિડ વત્તા NH4OH એક્વિયસ નિર્બળ બેઝ ગીવ્સ NH4Cl એક્વિયસ ક્ષાર વત્તા H2O લિક્વિડ પાણી. HNO3 એક્વિયસ પ્રબળ એસિડ વત્તા NH4OH એક્વિયસ નિર્બળ બેઝ ગીવ્સ NH4NO3 એક્વિયસ ક્ષાર વત્તા H2O લિક્વિડ પાણી. આમ બંને પ્રક્રિયાઓમાં ઉત્પન્ન થતા ક્ષાર NH4Cl અને NH4NO3 પાણીમાં જળ વિભાજન પામી H3O+ ઉત્પન્ન કરતા હોવાથી તેમનું જલીય દ્રાવણ એસિડિક સ્વભાવ ધરાવે છે, આથી તેમના જલીય દ્રાવણની પીએચ 7 કરતા વધુ હોય છે. દાખલા તરીકે NH4Cl એક્વિયસ આયનીકરણ ગીવ્સ NH4 એક્વિયસ વત્તા Cl- એક્વિયસ NH4+ એક્વિયસ વત્તા H2O લિક્વિડ જળ વિભાજન ગીવ્સ NH3 ગેસ વત્તા H3O+ એક્વિયસ NH4NO3 આયનીકરણ ગીવ્સ NH4+ એક્વિયસ વત્તા NO3- એક્વિયસ NH4+ એક્વિયસ વત્તા H2O લિક્વિડ જળ વિભાજન ગીવ્સ NH3 ગેસ વત્તા H3O+ એક્વિયસ. આમ નિર્બળ બેઝ અને પ્રબળ એસિડના તટસ્થીકરણથી ઉત્પન્ન થતા ક્ષારના જલીય દ્રાવણ એસિડિક સ્વભાવ ધરાવે છે. હવે અંતમાં આપણે ક્ષાર વિશે માહિતી મેળવીએ.
કુદરતમાં વિપુલ પ્રમાણમાં ક્ષાર મળી આવે છે. રોજિંદા જીવનમાં વપરાતું મીઠું NaCl, ખાવાનો સોડા NaHCO3 અને ધોવાનો સોડા Na2CO3 10H2O ક્ષાર છે. આ ઉપરાંત પ્રયોગશાળામાં જોવા મળતા પદાર્થો જેવા કે સોડિયમ ક્લોરાઇડ NaCl, સોડિયમ સલ્ફેટ Na2SO4, એમોનિયમ ક્લોરાઇડ NH4Cl, કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2, કેલ્શિયમ સલ્ફેટ CaSO4, બેરિયમ સલ્ફેટ BaSO4, પોટેશિયમ સલ્ફેટ K2SO4, સિલ્વર નાઇટ્રેટ AgNO3, સિલ્વર ક્લોરાઇડ AgCl, બેરિયમ ક્લોરાઇડ BaCl2 વગેરે પણ જાણીતા ક્ષારો છે. પ્રયોગશાળામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા કરી ક્ષાર બનાવી શકાય છે. ક્ષારના રાસાયણિક ગુણધર્મો. ક્ષારની એસિડ સાથે પ્રક્રિયા. ક્ષાર કેટલાક એસિડ સાથે પ્રક્રિયા કરી અન્ય ક્ષાર અને એસિડ બનાવે છે, જેમ કે બેરિયમ ક્લોરાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થઈ બેરિયમ સલ્ફેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ બને છે. BaCl2 એક્વિયસ વત્તા H2SO4 એક્વિયસ ગીવ્સ BaSO4 સોલિડ વત્તા 2HCl એક્વિયસ. તેવી જ રીતે સિલ્વર નાઇટ્રેટની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થઈ સિલ્વર ક્લોરાઇડ અને નાઇટ્રિક એસિડ બને છે. AgNO3 એક્વિયસ વત્તા HCl એક્વિયસ ગીવ્સ AgCl સોલિડ વત્તા HNO3. ક્ષારની બેઝ સાથે પ્રક્રિયા. ક્ષાર કેટલાક બેઝ સાથે પ્રક્રિયા કરી અન્ય ક્ષાર અને બેઝ બનાવે છે, જેમ કે સોડિયમ સલ્ફેટની બેરિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈ બેરિયમ સલ્ફેટ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. Na2SO4 એક્વિયસ વત્તા BaOH2 એક્વિયસ ગીવ્સ BaSO4 સોલિડ વત્તા 2NaOH એક્વિયસ. પોટેશિયમ સલ્ફેટની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈ કેલ્શિયમ સલ્ફેટ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. K2SO4 એક્વિયસ વત્તા CaOH2 એક્વિયસ ગીવ્સ CaSO4 સોલિડ વત્તા 2KOH એક્વિયસ. ક્ષારની અન્ય ક્ષાર સાથે પ્રક્રિયા. ક્ષારની અન્ય ક્ષાર સાથે પ્રક્રિયા થઈ નવા ક્ષાર બને છે. દાખલા તરીકે સિલ્વર નાઇટ્રેટની સોડિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થઈ સિલ્વર ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રેટ બને છે. AgNO3 એક્વિયસ વત્તા NaCl એક્વિયસ ગીવ્સ AgCl સોલિડ વત્તા NaNO3 એક્વિયસ. તેવી જ રીતે કેલ્શિયમ ક્લોરાઇડની સોડિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા થઈ કેલ્શિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ બને છે. CaCl2 એક્વિયસ વત્તા Na2SO4 એક્વિયસ ગીવ્સ CaSO4 સોલિડ વત્તા 2NaCl એક્વિયસ.